તંડી થી આ વ્લોગમાં કઈ જાજો સપોર્ટ નથી મળતો, કઈ આમ જોર વાર આમ સપોર્ટ કરો એટલે મને વ્લોગ બનાવવાની કઈ મજા આવે. તો માતાજી બધા દાયરા ને કેમ છો? દાયરો બધું મજામાં? સ્વાગત કરું છું આજના નવા વ્લોગમાં. આશા કરું છું તમે બધા મજામાં જ હશો. અને અત્યારે આપણે વાગી ગયા છે બપોરના 2 જેવું થયું છે ટાઈમ. અત્યારે બપોર 2 ને માથે આમ 10-12 મિનિટ જેટલું ટાઈમ થયું છે. અને આપણે અત્યારે વાળીએ છીએ. આજનો વ્લોગ અત્યારે અહીંયાથી ચાલુ કરીએ છીએ વાડીએથી. અને આગળની મોટર ચાલુ હતી, લાઇટ વહી ગઈ. મને એમ ગાલો આજનો વ્લોગ ચાલુ કરીએ. સવારે ટાઈમ ન મળ્યો એટલે અત્યારે વ્લોગ ચાલુ કર્યું. હાજુ અહીંયા પાણી ભરી રહ્યો છે. મોટર આગળની ચાલુ જ હતી આપણે ગદુમમાં, પણ લાઇટ હવે વહી ગઈ. હવે લાઇટ આવશે નહીં. અત્યારે આપણે સૂતા હતા જો આ પ્રાગવડ નીચા ખાટલો મૂકી અને નિંદર કરતા હતા. આગળ ઉઠો અને મને એમ ગાલો વ્લોગ ચાલુ કરી. હાજુ અહીંયા આપણો ખાટલો પડ્યો છે ઉપર આ પ્રાગવડ થયેલી. અને આ છાયણો ઘન ગોર જેવું છે એટલે નિંદર કરવાની કંઈક મજા આવે. તો હમણાં 2 તંડીથી આ વ્લોગમાં કંઈ જાજો સપોર્ટ નથી મળતો, કંઈક આમ જોરવાર આમ સપોર્ટ કરો એટલે મને વ્લોગ બનાવવાની કંઈક મજા આવે. એ તો હવે તમે સમજી ગયા સપોર્ટ કરવાનો છે, પણ ઓછો બહુ સપોર્ટ મળે છે. હાલો સપોર્ટ કરજો. અને આજનો વ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરીએ. અત્યારે ઘરે જવાનું છે ભેહું દોવા, કેમ કે 3 વાગે દોશું આમ. તો આમ થોડોક મને પણ હવે પેટ પૂજાનો ટાઈમ છે એટલે હાલો. તો હવે થોડોક જમી બમી અને ઘઉં દોવાનો છે, પછી પાડીએ પાછા આવી. અને પાછા આવી અને આપણે ઘઉં આટો જરો વાઢવાનો છે એકદમ. હાલો અત્યારે હું ઘઉં દોતો હોઉં અને પાછો આવી અને પાછો બ્લોગ ચાલુ કરીએ. બ્લોગ ચાલુ કરીએ તો આમ બહીના રહેજો અને લેલાડા બોલે છે. હાલો આવી અને પાછો બ્લોગ ચાલુ કરું તો બ્લોગમાં બહીના રહે છેક સુધી બહીના રહેજો. અડધી જો સામે જાય છે મને જોઈ એટલે નીકળી ગયા. જો મને જોઈ અમી જોવે છે ભેંસ હજી. હજી છાટા પડ્યા નથી ને હું બહાર આવી નથી. આ બાજુ આવી ગયું વટાવી નાખું કેમ કે કોકના ખેતરમાં વહી જાય. આ આપણે આમાં ચાલતા હતા ચોમાસે ભેહું. ચોમાસેથી વ્લોગ જોવી લોકોને ખબર હશે આમાં આપણે ભેહું બહુ જાયરી છે એટલે હવે આને કાઢી નાખીએ. કેમ કે કોકના ખેતરમાં વહી જાય પછી રોગો હેરાન કરતી આપણને થાય એટલે જો આ ઘરે જાય છે. અને આપણે આવ્યા છે ચરો વઢાવા માં અહીંયા જરો વાટે છે તો આપણે ફટોફટ વઢાવી અને ગાડી ઉપર ભરી કરી અને સીધા નીકળી જઈએ ઘરે. તો આને એકવાર તો આ બાજુ ફટાવી દઈ. એક તો હામી પાછી આવે છે અને આપણી મકાઈ પણ પૂરી થઈ ગઈ. નવા ચરામાં વઢ નાખી દીધો, નવી જુવારમાં વઢ નાખી દીધો છે. મકાઈ હવે પૂરી થઈ ગઈ એ હું તમને કહેતા ભૂલી ગયો. નવી જુવાર જે વાવી હતી આપણે એમાં હવે વઢ પડી ગયો છે પાછો. અને પહેલાં વટાવી દઉં કોકના ખેતરમાં ટપી જાય તો હેરાન થાય. હજી તો અડધીનું જ છે. અને આપણી જુવાર પાછી હાલો ભાઈ આપણી હું ગાડી પડી છે તો ગાડી વયા જાય. આપણે
આપણે ભરી લઈ અને પાછા આવી ગયા છીએ અહીંયાથી જોરમાંથી, અને હવે નીકળીએ ઘરે સીધા. કાપી ભરી દો કમ્પ્લીટ છે. અમારી મધુ વાલી મધુ મધુ ઉભી છે અહીંયા, અને અહીંયા ગાય, અહીંયા ઓલી બીજી ગાય. હવે હું છે તારે આજનો વ્લોગ બસ આટલો જ હતો. આ નાનો વ્લોગ હતો. આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. મારું કહી દઉં સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તો આજનો વ્લોગ બસ આટલો જ હતો. આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.